नमस्ते विद्यार्थी मित्रों, तपोवन विद्यालय वडागाम डिस्टेंस लर्निंग में आपको हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आपने खास सूचन है कि अहीं जे नोट करवामां आवे ते तमारे घरे नोटबुक नी अंदर करवानी रहेशे, जेथी करीने आप सरळताथी पुनरावर्तन अने दृढ़ीकरण करी शको। धोरण 10 विषय गणित प्रकरण नंबर 1 वास्तविक संख्याओ। विद्यार्थी मित्रों, आपणे गया लेक्चर नी अंदर असम्य संख्याओ विषे वात करी हती अने आपणे कह्युं हतुं के जे असम्य संख्याओ छे एने आपणे साबित करवानी छे। तो आजे आपणे असम्य संख्याओ जे छे एने साबित केवी रीते कराय ए आपणे शीखीए। तो अहीं एक प्रमेय 1.4 आपेलो छे के रूट 2 એટલે કે વર્ગમૂળમાં 2 છે એ અસમ્ય સંખ્યા છે એવું આપણે સાબિત કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ યાદ રાખીશું કે અસમ્ય સંખ્યા સાબિત કરવા માટે સૌથી પહેલા આપણે એવી ધારણા કરવાની કે વર્ગમૂળમાં 2 છે એ સમ્ય સંખ્યા છે અને એને એ જે આપણી ધારણા છે એને આપણે ખોટી સાબિત કરવાની છે, જેથી આપણને મળશે કે વર્ગમૂળમાં 2 એ અસમ્ય સંખ્યા છે। તો સૌથી પહેલા આપણે અહીં ધારી લઈએ કે ધારો કે વર્ગમૂળમાં 2 એ સમ્ય સંખ્યા છે। આપણે હમણાં કહ્યું કે અસમ્ય સંખ્યા સાબિત કરવા માટે જે વર્ગમૂળમાં 2 છે એને સમ્ય સંખ્યા છે એવું સાબિત ધારણા કરવાની છે। તો આપણે ધારી લીધું કે વર્ગમૂળમાં 2 એ સમ્ય સંખ્યા છે। તો હવે આપણે અહીં લખીએ કે a અને b એ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક એવા મળે કે જેથી વર્ગમૂળમાં 2 બરાબર a ભાગ્યા b થાય। a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે અને એ એવા મળે કે જેના બરાબર વર્ગમૂળમાં 2 થાય। a અને b પરસ્પર અવિભાજ્ય છે એનો મતલબ કે અવિભાજ્ય સંખ્યા હોય, ધારો કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા લીધી તો એ બંનેનો અવયવ સામાન્ય અવયવ કેટલો થાય બંનેનો? તો યાદ રાખીશું કે સામાન્ય અવયવ છે એ બંનેનો એક જ મળશે। તો આપણે અહીં લખીએ કે a અને b નો સામાન્ય અવયવ કેટલો મળે? a છે। હવે આપણને અહીં વર્ગમૂળમાં 2 બરાબર a પણ b મળ્યા, હવે એ જે પદ મળ્યું એનો વર્ગ કરીશું। તો લખીએ કે બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરીશું તો અહીંયા મળશે રૂટ 2 નો વર્ગ બરાબર a ભાગ્યા b નો વર્ગ। રૂટ 2 નો વર્ગ એટલે વર્ગમૂળનો વર્ગ કરવામાં આવે તો વર્ગમૂળ શું થાય? દૂર થઈ જાય એટલે આપણને મળશે 2, a નો વર્ગ a વર્ગ, b નો વર્ગ b વર્ગ। હવે a સ્ક્વેર ની છેદમાં b સ્ક્વેર છે એને આપણે શું કરીએ, બે જોડે લઈ જઈએ એટલે આપણને શું મળશે a સ્ક્વેર બરાબર 2 અહીંયા b સ્ક્વેર મળશે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક ખાસ યાદ રાખો કે જો 10 બરાબર 10 એટલે કેટલા લખાય? 2 × 5 લખાય, એટલે કે 10 જે છે એનો એક અવયવ કેટલો મળે? 2 મળે। તો ધારો કે તમારે આ a છે આ b છે તો આ 2 a છે એ શું થશે? 10 નો અવયવ થાય। તો એ જ રીતે અહીંયા 2 જે છે એ શું થશે? a સ્ક્વેર નો અવયવ થશે। એટલે આપણે અહીં લખીએ કે માટે આને આપણે પરિણામ નંબર આપણે શું આપી દઈએ છીએ, માટે a સ્ક્વેર નો અથવા 2 a કોનો અવયવ છે? a સ્ક્વેર નો અવયવ છે। હવે ગઈકાલે આપણે ગયા લેક્ચર ની અંદર આપણે એ શીખ્યા હતા કે કોઈ પણ સંખ્યા p એ a સ્ક્વેર નો અવયવ હોય તો
PA એનો પણ અવયવ થાય આવું આપણે શું કોણ કહે છે કે પ્રમેય 1.3 પ્રમેય 1.3 એવું કહે છે કે જો PA એ સ્ક્વેર નો અવયવ હોય તો PA એનો પણ અવયવ થાય તો અહીં આપણે બે એકનો અવયવ મળ્યો A સ્ક્વેર નો માટે આપણે એવું કહી શકીએ કે 2A એનો પણ અવયવ છે આવશેના ઉપરથી કીધું પ્રમેય 1.3 ઉપરથી એટલે આપણે એ લખી દઈએ કારણ કે પ્રમેય 1.3 હવે આપણે 2A નો અવયવ મળ્યો એનો અવયવ મળ્યો હવે સમીકરણ નંબર 2 પરથી શું મળશે 2 એ એનો અવયવ છે તો આપણે એવું લખી શકીએ a = 2 ગુણ્યા એની જોડે કોઈ સંખ્યા ગુણાવી લે ધારો કે 10 = 2 ગુણ્યા 5 લખ્યા તો આપણે એવું કહી શકાય કે 2 એ 10 નો અવયવ છે એની જોડે કોઈ સંખ્યા ગુણાવી હોય છે તો આપણે a = 2 ગુણ્યા શું લખીએ c જ્યાં c = શું થશે કોઈ પણ એક પૂર્ણાંક થશે 2a એનો અવયવ છે તો એની જોડે કોઈ સંખ્યા ગુણાયેલી હશે એનું નામ આપ્યું આપણે c ફરીથી બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરો છે એટલે અહીંયા શું મળશે a નો વર્ગ 2 નો વર્ગ કેટલો થાય 4 c નો વર્ગ કેટલો થાય c વર્ગ પરંતુ a ના વર્ગની કિંમત આપણને અહીંયા આપેલી છે તો આપણે અહીં લખીએ કે સમીકરણ નંબર एक पर थी a स्क्वायर बराबर b गुणिया b स्क्वायर मुक्ता तो a स्क्वायर की कीमत मुको હવે b गुणिया b स्क्वायर बराबर 4 गुणिया c स्क्वायर હવે b શું થશે 4 ના ભાગાકારમાં જશે गुणिया c स्क्वायर 2 गुणिया 2 કેટલા થાય 4 એટલે છેદ b જશે તો માટે આપણને કેટલા મળશે b स्क्वायर बराबर 2 गुणिया લખી શકીએ પ્રમેય 1.3 b નો પણ અવયવ છે એટલે આપણે 2 a b square નો અવયવ છે માટે 2 a b નો પણ અવયવ છે એનો મતલબ કે a નો અવયવ 2 છે અને b નો અવયવ પણ 2 મળે છે એટલે આપણે એ લખીએ કે અહીં 2 a અને b નો સામાન્ય અવયવ છે શું થશે 2a a અને b નો સામાન્ય અવયવ છે પરંતુ આપણે અહીં શું ધાર્યું છે a અને b નો સામાન્ય અવયવ કેટલો મળે છે પરંતુ આપણી ધારણા મુજબ a અને b નો સામાન્ય અવયવ કેટલો છે 1 છે આપણને મળે છે a અને b નો સામાન્ય અવયવ 2 આપણે ધાર્યું શું છે a અને b નો સામાન્ય અવયવ 1 એનો મતલબ કે આપણી ધારણા કેવી થશે ખોટી છે એટલે કે આપણે એવું ધાર્યું છે કે √2 એ સમય સંખ્યા છે જે કેવી થઈ આપણી ધારણા ખોટી થઈ તો એનો મતલબ કે આપણને મળી ગયું કે માટે રૂટ 2 એ અસંવેગ સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આપણે સમજી લઈએ જેથી કરીને આપણે સરળતાથી આવડે તો સૌથી પહેલા તમારે શું કરવાનું જે અસંવેગ સંખ્યા દર્શાવવાની હોય એને આપણે શું કરવાનું એને સમય સંખ્યા ધારી લેવાની રહેશે
જે સમમિત સંખ્યા ધારો એટલે એને આપણે a અને b અવિભાજ્ય અવયવ એવા મળે કે જેથી √2 બરાબર a ભાગ્યા b થાય a ભાગ્યા b અવિભાજ્ય છે એનો મતલબ કે a અને b નો સામાન્ય અવયવ કેટલો હોય 1 હોય ત્યાર બાદ આપણે ફરી શું કરવાનું કે બંને બાજુ વર્ગ કરતા તો વર્ગમૂળમાં 2 નો વર્ગ કરો બરાબર a ભાગ્યા b નો વર્ગ વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 બરાબર a સ્ક્વેર ભાગ્યા b સ્ક્વેર હવે b સ્ક્વેર ને શું કહીશું 2 ની જોડે લઈ જશું તો a સ્ક્વેર બરાબર શું મળશે 2 ગુણ્યા b સ્ક્વેર એને આપી દો સમીકરણ નંબર 1 હવે આપણે 2 a શું થશે a સ્ક્વેર નો અવયવ થશે તો પ્રમેય 1.3 મુજબ આપણે એવું પણ કહી શકીએ કે જો 2 a સ્ક્વેર નો અવયવ હોય તો 2 a એનો પણ અવયવ છે અને આપણે પરિણામ નંબર 2 હવે પરિણામ નંબર 2 ઉપરથી 2 એ કોનો અવયવ છે a નો તો a જોડે 2 ની સાથે કોઈ સંખ્યા ગુણાયેલી હશે એનું નામ આપીએ આપણે c એટલે કે a બરાબર 2 ગુણ્યા c જ્યાં c એ કોઈ પૂર્ણાંક છે ફરીથી આનો આપણે શું કરીશું બંને બાજુ વર્ગ કરતા a નો વર્ગ બરાબર 2 નો વર્ગ 4 c નો વર્ગ c સ્ક્વેર હવે આપણે અહીં a ની કિંમત પરિણામ નંબર 1 માં આપેલી છે તો આપણે લખીએ કે સમીકરણ નંબર 1 પરથી a સ્ક્વેર બરાબર 2 ગુણ્યા b સ્ક્વેર મૂકતા a સ્ક્વેર ની જગ્યાએ આપણે શું કર્યું કિંમત મૂકી બરાબર 4 ગુણ્યા c સ્ક્વેર 2 શું થશે 4 ના છેદમાં જશે એટલે b સ્ક્વેર બરાબર 4 ભાગ્યા 2 છે એટલે કેટલા મળશે 2 c સ્ક્વેર એટલે b સ્ક્વેર બરાબર 2 ગુણ્યા c સ્ક્વેર હવે પ્રથમ સમીકરણની અંદર આપણે જેમ જોયું એ રીતે 2 a b સ્ક્વેર નો અવયવ છે માટે 2 a કોનો અવયવ થાય b નો પણ અવયવ છે સાના પરથી તો કે પ્રમેય 1.3 પરથી હવે આપણે અહીં શું મળ્યું a નો અવયવ પણ 2 મળ્યો અને b નો અવયવ પણ 2 મળ્યો એટલે કે 2 એ a અને b નો સામાન્ય અવયવ છે પરંતુ આપણી ધારણા શું હતી કે a અને b નો સામાન્ય અવયવ કેટલો છે 1 છે એટલે કે આપણી ધારણા છે કે શું થશે ખોટી થશે માટે આપણે એવું કહી શકીએ કે વર્ગમૂળમાં 2 જે છે એ અસમમિત સંખ્યા છે